સૌથી પહેલો કાઉન્ટર જે છે મારો એ છે ICICI જનરલ ઇન્સ્યોરન્સ. આ કાઉન્ટરમાં આપણે જોઈએ તો કાઉન્ટર છેલ્લા જે હિસાબથી આપણે ન્યૂઝનો ડાઉનલોડ ટ્રેન્ડ લાઈનને બ્રેકઆઉટ કાઉન્ટરમાં આવતા જોવા મળ્યું છે. ઓલમોસ્ટ એક વર્ષ બ્રેકઆઉટ છે કાઉન્ટરમાં, ડાઉનલાઈન બોટમ બી બનતા જોવા મળ્યું છે. આપણને આપણે જોયેલા સેશનમાં એક બ્રેકઆઉટ આવ્યો છે વોલ્યુમ સાથે. કરન્ટલી આપણે જોઈશું તો વીકલી, ડેઇલી, મંથલી ટર્નઓવર ટાઈમ ફ્રેમમાં કાઉન્ટરનો બ્રેકઆઉટ આવ્યો છે. સો કઈ છે કાઉન્ટર બહુ જગ્યા છે અપસાઇડમાં એક રેન્જ બનાવવા માટે. સો લોંગની પોઝિશન ક્રિએટ કરવાની સલાહ રહેશે. અપસાઇડમાં 360 ટાર્ગેટ રહેશે અને ડાઉનસાઇડમાં જે હિસાબથી આપણે જોઈએ તો 1230 સ્ટોપ લોસ સાથે ICICI જનરલ ઇન્સ્યોરન્સ પહેલો બાયકોલ રહેશે. જે સેકન્ડ બાયકોલ છે એ છે કોટક બેંક. ઓવરઓલ મેં જે હિસાબથી કીધું આ સ્ટાર્ટિંગ ઓફ ધ શોમાં બી કે બેન્કિંગ કાઉન્ટર્સમાં એના જે સારી સ્ટ્રેન્થ આપણને જોવા મળશે, ડેફિનેટલી PSU બેંકમાં તો એનામાં સારી સ્ટ્રેન્થ જોવા મળશે. બટ કોટક બેંક અને ઇન્ડસઇન્ડ બેંક આ બે કાઉન્ટર મને લાગે છે એનાથી પરફોર્મ સારું કરી શકે છે પ્રાઇવેટ બેંક્સમાં બી. સો કોટક બેંકમાં લોંગની પોઝિશન ક્રિએટ કરવાની સલાહ રહેશે. ગઈકાલના સેશનમાં બી આપણે જોયું તો 200 DMAના ઉપર જ ક્લોઝિંગ આવતા જોવા મળ્યું છે. આપણને 1815નો સ્ટોપ લોસ રાખવાનો આપણે કોટક બેંકમાં. અપસાઇડમાં 1860ના ટાર્ગેટ માટે કોટક બેંક બીજો બાયકોલ રહેશે. અને જે થર્ડ બાયકોલ છે એ છે ઇન્ડસઇન્ડ બેંક. ઇન્ડસઇન્ડ બેંકમાં આપણે જોઈએ તો એક સારું સેટઅપ બનતા આપણને જોવા મળી રહ્યું છે. વીકલી ચાર્ટમાં 1260નું એક બ્રેકઆઉટ લેવલ બની રહ્યું છે. 1260 ઉપર આ કાઉન્ટર જેમ નીકળશે મને લાગે 1300 સુધી આવવાની જગ્યા માટે ટાઈમ નહીં લાગશે. સો હું કહીશ કે 1300ના ટાર્ગેટ માટે લોંગની પોઝિશન ક્રિએટ કરવાની સલાહ રહેશે ઇન્ડસઇન્ડ બેંકમાં. ડાઉનસાઇડમાં 1240ના સ્ટોપ લોસ સાથે.